विरामना उपक्रमे योजायेली आजनी आ सुमधुर सांजे व्याख्यान श्रेणी में परिवारना तमाम होद्देदारश्रीओ अने अधिकृत सदस्यश्रीओ अने श्रीमतीओ आ श्रीमतीओनो जे शब्द छे ए एटला माटे छे के जेनी मती हमेशा श्रेयस्कर रही छे ते श्रीमतीओ अने नगरश्रेष्ठीओ आमंत्रित सज्जनो अने सन्नारीओ आप सौनो हूँ अशोक व्यास माना परिवार वती भावभीनु स्वागत करू छु। मंच ऊपर प्रतिष्ठित मेहमानों नो एक पछी एक हूँ आपने परिचय करावतो जाऊँ छु। ए पहला यूनिवर्सिटीना एंजीनियर श्री भूपेन्द्र भाई पटेल ने विनंती के तेवो जे खुर्शी खाली छे ए स्थान ग्रहण करी ले। भूपेन्द्र भाई पटेल गुजराती साहित्यना आकाशना ललाटे टमकंट टीलीड़ी समान आजना अपना मेहमान वक्ता श्री काजल ओझा वैद्यनु गुजरातनी पुरातन राजधानी तरीके पूरा 700 वर्ष सुधी उज्ज्वल कारकिर्दी अने प्रसिद्धि भोगवनार आ ऐतिहासिक नगरी पाटणना नगरजनों वती उमड़का भेर स्वागत करूँ छो। काजलबेन उमड़का विनाना संबंध करता संबंध विनानो उमड़को लाख दरजे सारो तमे सम्मत थशो। हवे मानव परिवारना प्रमुख श्री गुजरात राज्य मार्ग वाहन व्यवहार कॉर्पोरेशनना डायरेक्टर श्री केसी पटेल साहेब स्थान ग्रहण करी लीधुं छे। ताजेतरमां ज इकोनॉमिक टाइम्स द्वारा बिरदावायेल गुजरातना मार्गो पर दौड़ती 1067 लिमोजिन बसो मुकवानुं श्रेय एमना फाळे जाय छे। आपणे आ स्तुत्य पगलू તાળીઓના ગડગડાટથી વધાવી લેવું જોઈએ અને આપણા માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે। અને હવે મને કેસી પટેલ સાહેબ માટે બે પંક્તિઓ યાદ આવે છે કે બે રંગ થાઉં એવું પોત નથી આ ઓ સમય, બે રંગ થાઉં એવું પોત નથી આ ઓ સમય, ગર્વથી નિરખી લે મને પાટણના પટોળાની ભાત છો। એ કેસી પટેલ સાહેબ। અને હવે પાટણની લાયન્સ ક્લબના પ્રમુખશ્રી અને ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ સંસ્થાના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ શ્રી હરેશભાઈ મોદી મંચ ઉપર બિરાજમાન છે। અને ત્યારબાદ આપણે ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમની સાથે બિરાજમાન છે। હવે આજના આખા એ કાર્યક્રમના જે પ્રાયોજક છે જેને અંગ્રેજીમાં આપણે સ્પોન્સર કહીએ છીએ તે એ ડોક્ટર વ્યોમેશભાઈ શાહ આપણા પંથકના ખૂબ જ લોકપ્રિય અને સુપ્રસિદ્ધ ડોક્ટર નહીં પરંતુ ગર્ભાશયના ટાંકા વગરના ઓપરેશનના નિષ્ણાત તરીકે વિશ્વકક્ષાએ જેમને નામના મેળવી છે અને 2003માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એક દિવસમાં એકલા હાથે 66 ઓપરેશન માટે સ્થાન મેળવ્યું છે એવા ડોક્ટર વ્યોમેશભાઈનું પણ હાર્દિક સ્વાગત છે। એમના માટે થોડી ટૂંકમાં પરિચય આપણે એમનો મેળવી લઈએ કે રાષ્ટ્રીય કક્ષાએ એટલે રચાયેલું ગાયનેકોલોજીસ્ટનું યુનિયન જેના 25,000 સભ્યો છે એમાંથી રિસર્ચ માટે દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં 2008માં સ્પેશિયલ ટેકનિક માટે દિલ્હીમાં એમને સન્માનિત કરવામાં આવેલા। આ ઉપરાંત ભારત દેશના સમગ્ર રાજ્યોમાં 135થી વધારે વર્કશોપ કરી ભારતના ગાયનેકોલોજીસ્ટને પોતાની આગવી ટેકનિકનું માર્ગદર્શન આપીને આ પ્રકારના ઓપરેશન કરવાની એમણે પ્રેરણા આપી। હવે ડોક્ટર વ્યોમેશભાઈ પોતાના અંગત ખજાનામાં અગણિત એવોર્ડ્સ અને અસંખ્ય સર્ટિફિકેટ્સની મિલકત ધરાવે છે। 2005માં પાટણની લાયન્સ ક્લબ અને 2006માં રોટરી ક્લબ તરફથી મેન ઓફ ધી મિલેનિયમનો ખિતાબ એ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને છેલ્લે અમેરિકાની કેલિફોર્નિયાની મેડિકલ સોસાયટીએ એમને
ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરી છે. પણ આ બધામાં સદાય પ્રસન્નચિત રહેનાર અને વ્યોમેશભાઈને સતત પ્રેરણા આપનાર એમના ધર્મપત્ની શ્રીમતી અલકાબેનને જો આપણે યાદ ન કરીએ તો આપણે ન ગુણા કહેવાઈએ. અલકાબેન પ્લીઝ આપ ઊભા થાઓ, અમે આપને તાળીઓ વધાવી લઈએ. પ્લીઝ હવે આજના જે આમંત્રિત મહેમાનો જે છે એ આપણા જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ અને અધિકારી સ્ત્રીઓ પણ બિરાજમાન છે, જેમનો હું એક પછી એક પરિચય આપને કરાવું છું. આપ સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશો અને એ સૌને પણ વિનંતી કે આપ પણ એ અભિવાદન ઝીલવા ઊભા થઈને પ્લીઝ આપ રિસ્પોન્સ આપશો. સૌ પ્રથમ ડૉક્ટર નૈષધભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી, પ્લીઝ. શ્રી નીરજભાઈ વાધવા, સિદ્ધપુર. શ્રી વિપુલભાઈ સૂદ, સિદ્ધપુર. શ્રી મિતુલભાઈ શાહ, દિશા. શ્રી પ્રવીણભાઈ ઠક્કર, હારીજ. શ્રી ગુણવંતભાઈ ઠક્કર, હારીજ. શ્રી સતીશભાઈ ઠક્કર, હારીજ. શ્રી કાંતિભાઈ ઠક્કર, હારીજ. અને ડૉક્ટર કનુભાઈ ઠક્કર, હારીજ. અને હવે બિરાજમાન મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું માના પરિવાર તરફથી પ્રેમપૂર્વક સ્વાગત કરવું છે. સૌ પ્રથમ આપણા મહેમાન વક્તા શ્રી કાજલબેનનું પુષ્પગુચ્છ વડે શ્રીમતી પૂનમબેન હરેશભાઈ મોદી સ્વાગત કરશે. શ્રીમતી પૂનમબેન. હવે આપણા પ્રમુખ શ્રી કેશરી પટેલ સાહેબ પાટણ અને માના પરિવારની યાદગીરી રૂપે એક મોમેન્ટો શ્રી કાજલબેનને અર્પણ કરશે. પ્લીઝ. અને હવે શહેરના નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી દેવદત્તભાઈ જૈનને હું અનુરોધ કરીશ કે તે સ્ટેજ ઉપર આવે અને પોતાની સાથે લાવેલા પુસ્તકને શ્રી કાજલબેનને અર્પણ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે. હવે હું શ્રી કેસી પટેલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ આજના કાર્યક્રમના પ્રાયોજક ડૉક્ટર વ્યોમેશભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ, પ્લીઝ ગીવ માય બિગ હેન્ડ, પ્લીઝ. અને હવે પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ મોદીને હવે અનુરોધ કરીશ કે તેઓ શ્રી આપણા સંસ્થાના પ્રમુખ શ્રી કેસી પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. પ્લીઝ. અને હવે ઓક્સફર્ડ સ્કૂલના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અને છેલ્લે પરિવારના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ સ્વામીને વિનંતી કરું છું કે તેઓ શ્રી હરેશભાઈ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હવે આપણા મહેમાન વક્તા શ્રી સિવાયના સૌ મંચસ્થ મહાનુભાવોને સામેની હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવા અનુરોધ કરું છું. પ્લીઝ. એમના વક્તવ્યમાંથી જ એમનો પરિચય મળી જવાનો છે, છતાં પણ કેટલીક જાણવા જોગ બાબતો આપ સૌના ધ્યાન ઉપર લાવવા માગું છું. આમ તો આમંત્રણ પત્રિકાઓમાં પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરેલો જ છે, છતાં પણ
કાજલબેન એ ગુજરાતીઓના ઘરે ઘરે વંચાતા અત્યંત વ્યસ્ત અને લોકપ્રિયતાના શિખરે બિરાજમાન લેખિકા છે. 2005 થી 2011 એટલે કે 7 વર્ષમાં એમણે 45 પુસ્તકો લખ્યા છે. આટલા નાના સ્પાન ઓફ ટાઈમમાં આટલું બધું સર્જન કરવું એ નાની સૂની વાત નથી. સાહિત્ય કે વિજાણું માધ્યમ, ટીવી, રેડિયો, એક પણ ક્ષેત્ર એમણે કુંવારું નથી રાખ્યું. આપણી ભાષાના તમામ દૈનિક પત્રોમાં એમણે લખ્યું છે. રેડિયો ઉપર પણ ઘણા વાર્તાલાપો એમણે આપ્યા છે. ગુજરાતી ચેનલ ઉપર પ્રસારિત થયેલી લોકપ્રિય ટીવી શ્રેણી એક ડાળના પંખીની સ્ટોરી, સ્ક્રિપ્ટ, ડાયલોગ બધું જ એમણે લખ્યું છે. કિશોર કુમારની ફિલ્મમાં આવતું કે બધું લખાઈ જાય ને છેલ્લે બાય કિશોર કુમાર આવે એવું એ ટીવી શ્રેણીમાં કાજલબેનના નામે છે. અને ઈ ટીવી ગુજરાતીની સૌથી લોકપ્રિય સિરિયલ મોટી બામાં એમણે અભિનયના અજવાળા પાથર્યા છે. જે મહિનામાં પુસ્તક પ્રકાશિત થયું હોય અને એ જ મહિનામાં એ પુસ્તકનું પુનઃમુદ્રણ કરવું પડે એવી જો બાબત જો બની હોય તો તે કાજલબેનના નામે છે. પ્લીઝ ગિવ અ બિગ હેન્ડ. એમની ઓડિયો બુક પણ પ્રસિદ્ધ થઈ છે એટલે એમની યશ કલગીમાં દિન પ્રતિદિન પીછાઓ ઉમેરાતા જ જાય છે. આપણે અહીંયા ધ્યાન આપીએ કારણ કે જે વ્યવસ્થા સંચાલકોએ કરવાની છે એ કરશે જ. હવે બે બાબતો. એક મોરારી બાપુના અસ્મિતા પર્વ જ્યારે યોજાયેલું ત્યારે કાજલબેને બે વાતો કરેલી અને એ બે વાતો મને પોતાને બહુ ગમી છે અને એક રાજ એમને પણ યાદ હશે જ, પણ મારે આપને એ જણાવી છે. એમણે એવું કહેલું કે આજની આ લેખન કળામાં એમનો કોઈ હરીફ નથી. આ 100 ટકા સાચી વાત છે. કારણ કે આજે ચંદ્રકાંત બક્ષી, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ જેવા લેખકો છે જ નહીં. આ બહુ સાચી વાત છે. બીજું એમણે કહેલું કે જયભાઈ વસાવડા જ્યાં બોલવાનું કે લખવાનું બંધ કરે છે ત્યાંથી હું શરૂઆત કરું છું, એવું એમણે કહેલું. અને આપણા સદનસીબે આપણું છેલ્લું વ્યાખ્યાન એ જયભાઈ વસાવડાનું જ હતું અને હવે એમનો વારો છે. એટલે જ્યાંથી એમણે જયભાઈ વસાવડાએ બંધ કર્યું છે ત્યાંથી જ એમણે શરૂ કરવાનું છે. હવે આ એક સર્વવિદિત બાબત છે કે લેખક કે લેખિકા પાસે ઘણા બધા વિષયો, ક્ષેત્રો, શાસ્ત્રો અને તાજેતરની ઘટનાઓનો તલસ્પર્શી અભ્યાસ હોવો જરૂરી છે. એટલા માટે થઈને એમની દ્રૌપદી, કૃષ્ણાયન આ બધી જે પુસ્તકો જે એમના છે એ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એમણે શાસ્ત્રોનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. મેં બરાબર વાંચ્યું છે અને દ્રૌપદીમાં શ્લોકોના અર્થઘટન પણ કાજલબેન બરાબર થયા છે, બરાબર થયા છે. એટલે એમાં એમને દાદ આપવી પડે. આપે ન વાંચ્યું હોય, એકબીજાને ગમતા રહીએ એ તો વાંચજો જ, પણ બહાર વેચાતા પુસ્તકોમાં દ્રૌપદી અને કૃષ્ણાયન જો હોય તો આપ જરૂરથી ખરીદજો અને વાંચજો. દ્રૌપદીના મોંમાં મુકાયેલા શબ્દો જે એમના છે પણ કાબિલે તારીફ છે. આપણે એ વાંચવા જ રહ્યા. હવે કોઈ પણ લેખક કે કવિ માટે એનું સર્જન એક ઊંડો અને ગંભીર જીવન અનુભવ હોય છે. સાચો કલાકાર પોતાના સર્જનને જીવનની સાધના ગણે છે. લોકપ્રિયતાના કોઈ પણ મોજા પર સવાર થવાનો પ્રયત્ન પણ એ કરતો નથી, એ આપોઆપ આવે છે. જ્યારે પોતાની કૃતિને મનોરંજનના સાધનને બદલે સર્જનાત્મક કળા તરીકે જોવામાં આવે. ફૈઝ અહમદ ફૈઝનું એક સરસ વાક્ય છે. એણે કહેલું કે ઉછળતા મોજાની જેમ એક પછી એક કલામ આવતા હોય અને કવિતા અનાયાસ રચાતી હોય ત્યાં સુધી કવિતાના દરબારમાં કવિ અચૂક હાજરી આપે, પણ પ્રેરણાનો જરો સુકાઈ જાય, કોઈ વિષય પસંદ કરીને પરાણે શેરો રચાતા લાગે ત્યારે કવિએ સભાને સલામ કરીને સૌ ગૌરવથી વિદાય લેવી જોઈએ. છેલ્લે એમને આજે જે વાત કરવાની છે માનવ સંબંધોની જ વાત કરવાની છે. અને મને એક સરસ વાક્ય મળ્યું છે કાજલબેન, કે માનવ સંબંધોમાં ક્યારેક વહેમ, વહેણ અને વમણની ભાઈબંધી હોય છે. માનવ સંબંધોમાં ક્યારેક વહેણ અને વમણની ભાઈબંધી હોય છે. ક્યારેક એવું બને છે કે સાવ નજીક જણાતી વ્યક્તિ વાસ્તવમાં ખૂબ દૂર રહી જાય છે અને દૂર જણાતી વ્યક્તિ હૃદયના એક તારા પર કોમળ આંગળીઓ ફેરવતી રહે છે. આ એક વાત. હવે કવિએ આ વાતને બીજી રીતે પણ કહી છે કે સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીના દોરડા ઘસાયા
વાતોની વાવના અમે ઉતરી પગથિયા, વાતોની વાવના અમે ઉતરી પગથિયા, પાણી પીધું ને ફસાયા. આ કવિની એક બીજો એક મુદ્દો. હવે આપણે છેલ્લે મારે એક જ વસ્તુ કહેવી છે કે ને હળવા થયા ન ભારે થયા, ન હળવા થયા ન ભારે થયા, અમે ત્રાજવામાં વધારે થયા. કાજલબેન, વરસતું રહ્યું તું ગગન રાતભર, વરસતું રહ્યું તું ગગન રાતભર, અને ફૂલો ભીના સવારે થયા. એટલે એવું ન થાય એ ખાસ જોજો. આજે કાજલબેનની મનોરમ્ય મનોસૃષ્ટિના વિચારોની છાલકથી આપણે સૌએ ભીજાવાનું છે, તરબતર થવાનું છે. જ્યારે કાર્યક્રમ માણીને બહાર નીકળીએ ત્યારે કોઈ એમ કહે કે જુઓ વરસાદ પહેરીને જાય છે, આ વસ્તુ થવી જોઈએ. અને હવે હું મારી વાણીને વિરામ આપું છું અને કાજલબેનને વિનંતી કરું કે તેઓ બ્યાસ પર આવે અને પોતાનું વક્તવ્ય આપે, પ્લીઝ. એક અગત્યની જાહેરાત છે કે એમના વક્તવ્ય દરમિયાન આપ સર્વેને મોબાઈલ સ્વિચ ઓફ કરવા નમ્ર નિવેદન છે. ધન્યવાદ. મેં મારું કરી દીધું છે. આ લાઈટ મને બહુ જ સિદ્ધિ આવે છે, કહે છે. એટલે જયભાઈ મારી પહેલાં ગમે ત્યાં, ઇવન અસ્મિતા પર્વમાં એ મારી પહેલાં બોલ્યા, અને જયભાઈની ઓળખાણ એવી આપી કે જય સ્કૂલ નથી ગયો. બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિત્વ છે જય વસાવડા, એટલા માટે કે એમનું એજ્યુકેશન ઘરે થયું છે. એમના મધરે બધું છોડીને એમને ઘરે ભણાવ્યા છે, એ સ્કૂલ નથી ગયા. એટલે મેં અસ્મિતા પર્વમાં મારી વાત શરૂ કરી ત્યારે મેં એવું કહેલું કે જયભાઈ સ્કૂલ ગયા નથી, ને મને એ લોકોએ કાઢી મૂકેલી. એટલે ઇવેન્ચ્યુઅલી અમે બંને સેમ જ છીએ. વાત એ છે કે એમણે મને કહ્યું કે એકબીજાને ગમતા રહીએ, વિષય અમને બહુ ગમ્યો છે અને એના વિશે તમે બોલો. મને પણ એ જ વિષય બહુ ગમે છે અને મારા તમામ વિષયો અંતે ત્યાં જ જઈને અટકે છે. એટલા માટે કે મને હંમેશા એવું લાગે છે કે જીવવા માટે એક જ વસ્તુ જરૂરી છે અને એ છે એકબીજાને ગમતા રહેવું. તમારા પડોશીથી શરૂ કરીને, તમારા ટીચરથી શરૂ કરીને, તમારા મિત્રથી શરૂ કરીને, પ્રેમિકાથી શરૂ કરીને, પત્નીથી શરૂ કરીને, બધા જ તમારી આસપાસના જેટલા લોકો છે એ બધા સાથે તમારો એક બેસિક સંબંધ છે અને એ છે એનું ગમવું. માણસ તમને ગમતો હોય તો એની સાથે તમારો સંબંધ થાય, અને માણસ ન ગમતો હોય તો એની સાથે સંબંધ ન થાય. મેં કેટલા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે મને ફલાણાભાઈ સહેજ પણ ગમતા નથી, અથવા એ બહેન મને ગમતા નથી, અને ત્યારે મને હંમેશા બહુ અમ્યુઝમેન્ટ થાય. મને આઈ હેવ અ સ્માઇલ ઓન માય ફેસ કે કેમ નથી ગમતા, તમે એમના વિશે શું જાણો છો, કેટલા ઓળખો છો એમને નહીં ગમાડવા માટે. આપણે બધા કેટલા ઇન્ટરેસ્ટિંગ છીએ કે કોઈ માણસ એમ કે આઈ લવ યુ તો આપણે બધા બે વાર વિચાર કરીએ કે ખરેખર એવું હશે કે નહીં હોય, અને જેવું કોઈ માણસ એમ કે આઈ હેટ યુ એટલે આપણે એક પણ સેકન્ડ વિચાર્યા વિના એ વાતને સ્વીકારી લઈએ કે બરાબર છે હું સમજુ છું આ વાત. એમાં આપણે બે વાર વિચારતા નથી. હમણાં જ બહુ સરસ બહેનની સાથે હું આવતી હતી અને એમણે મને કહ્યું કે મેં પૂછ્યું મંદિર જવું છે મને જવાય, મોડું ના થતું હોય તો. તો કે છે બધા એવું ધારી લીધું કે તમે મંદિર જવાની તો ના પાડશો. એટલે આઈ વોઝ વન્ડરિંગ કે આપણે માણસ વિશે કેટલું જલ્દી જજમેન્ટ લઈ લેતા હોઈએ છીએ. હું શું કામ મંદિર જવાની ના પાડું, એ સવાલ મને પણ થયો કે એવું જજમેન્ટ કેવી રીતે કોઈ લઈ લે કે હું ના પાડીશ. હમણાં જ એક પાર્ટીમાં એક ભાઈ મને મળ્યા અને એમણે મને એવું પૂછ્યું કે તમે તમારા હસબન્ડની સાથે રહો છો. એટલે આઈ વોઝ સરપ્રાઈઝડ. એટલે મેં કહું કેમ, તમે કેમ આવું પૂછો છો એમ, નહીં પહેલાં હા કહો કે ના કહો. મેં કીધું હા હું એમની સાથે જ રહું છું. એટલે મને કહે છે કે આમ તમારા વ્યક્તિત્વમાં એવું મને આમ જોઈને લાગ્યું કે તમે સાથે નહીં રહેતા હો. ઇન્ટરેસ્ટિંગ હોય છે માણસો. માણસ માત્ર બહુ રસપ્રદ બાબત છે અને માણસ મારો પ્રિય વિષય છે. મને બહુ મજા આવે એરપોર્ટ પર, ટ્રેનમાં. મને ક્યારેય જર્નીમાં કંટાળો ના આવે. હું રોટરીમાં અને બધી કાર્યક્રમોમાં જાઉં તો કોઈ કોકને પિન પહેરાવે ને કોઈ પ્રેઝન્ટેશન કરે ને બધું ચાલે, કલાક દોઢ કલાક મુખ્ય વક્તા મુખ્ય શ્રોતા હોય, પછી બાકીનું બધું થાય. પછી તમને બોલાવે કે હવે તમે 15 મિનિટ ઝડપથી બોલી નાખો કેમ કે પછી લંચનો ટાઈમ છે.
અને એ બધાની વચ્ચે મને મજા આવે એનું મુખ્ય કારણ એ કે મને માણસને ઓબ્ઝર્વ કરવાની બહુ મજા આવે. એક જણ આવીને બેસે, પછી બીજા એની સાથે વાત કરે, પછી બંને જણા ત્રીજાને જુએ. બહુ ઇન્ટરેસ્ટિંગ આખી આખી પ્રક્રિયા એટલી રસપ્રદ હોય છે માણસની માણસની સાથે વર્તવાની. કોઈને જોઈને કોઈ ઊભું થાય ત્યાં જાય, કોઈને જોઈને કોઈ આમ ફરી જાય, અને એ આખી એક સંબંધોની ભૂમિતિ હોય છે. અમુક રેખા અમુક જગ્યાએ અડે, અમુક અમુક જગ્યાએ ન અડે, અમુક બિંદુ અમુકથી છૂટું જ પડે. અને એ આખી જ્યોગ્રાફીને જો તમે સમજવા માંડો તો એકબીજાને ગમતા રહેવું અઘરું નથી. આપણે બધા જ, હું પણ એમાં આવું છું, એક્ટ નથી કરતા, રિએક્ટ કરીએ છીએ. જાતે મારી ઈચ્છાથી, મારી મરજીથી, મારા મનથી હું નથી વર્તતી, મને કોઈક ગાઈડ કરે છે. એ કોઈક કોણ છે એ પણ હું નક્કી નથી કરતી. જતા આવતા એક માણસે મને કહી દીધું કે મેં એવું ધારી લીધેલું કે તમે તમારા હસબન્ડ સાથે નહીં રહેતા હો, એટલે હું સૌથી પહેલો વિચાર એ કરું કે હું ઘરે જઈને વિચારું કે મારા વ્યક્તિત્વમાં એવું શું છે કે એમણે મારા વિશે આવું કહ્યું, મારે શું ચેન્જ કરવું જોઈએ, હું શું કરું, મારે આવી રીતે ના બોલવું જોઈએ, મારે આમ ના વર્તવું જોઈએ, હું આમ કરતી હોઈશ એટલે આમણે આમ ધાર્યું હશે. દરેક માણસને એક અભિપ્રાય હોય છે અને હોવો જોઈએ. દરેક માણસને પોતાનો અભિપ્રાય આપવાનો પણ અધિકાર છે આ સ્વતંત્ર દેશમાં. પણ એ અભિપ્રાયની તમારા પર કેટલી અસર થાય છે એના પર તમારા વ્યક્તિત્વનો આધાર છે. મેં અસ્મિતા પર્વમાં પણ કહેલું અને હું દરેક જગ્યાએ કહું છું કે આ દેશની દરેક સ્ત્રી અપ્રુવલ પર જીવે છે. મને સામેનો માણસ કેવી રીતે જજ કરશે, હું કઈ રીતે વર્તું છું જેનાથી મને સામાજિક અપ્રુવલ મળશે, મને દરેકે સ્વીકારવી જોઈએ અથવા દરેકે મને ગમાડવી જોઈએ. સુપર વુમન પ્રૂવ થવું છે દરેકને. હું બેસ્ટ પત્ની છું, બેસ્ટ માં છું, બેસ્ટ દીકરી છું, બેસ્ટ પડોસણ છું, બેસ્ટ વ્યવસાયી છું, દરેકમાં મને મારા બેસ્ટનો અવોર્ડ જોઈએ છે. પણ હું પોતે મારી જાત સાથે બેસ્ટ નથી. મારે સૌથી પહેલાં જો કોઈ એક માણસ સાથેનો સંબંધ તોડવાનો હોય તો એ હું મારી જાત સાથે તોડું છું. કેટલી સ્ત્રીઓ એવી હશે કે જેણે જાત સાથે સંવાદ કર્યો હશે. મને હમણાં દર્શકભાઈ કહ્યું કે કાલે જમવાનું મળે એવું રાખજો, એટલે મને પણ એવો વિચાર આવ્યો કે હું જમવાનું ન મળે એવું બોલું છું, હું કંઈ એવું કરું છું જેનાથી સ્ત્રીઓ ભડકે છે. કંઈ મશાલ વશાલ લઈને હું આમ ઝંડો વંડો લઈને હું માત્ર એટલું જ કરું છું, જ્યારે પણ બોલું છું, જ્યાં પણ લખું છું, જે પણ વાત કરું છું, મારી એક જ વાત મને પોતાને કહેવી છે હંમેશા જ્યાંથી પણ વાત કરું ત્યાંથી, અને એ છે કે તમે તમારામાં સંપૂર્ણ છો. આ વાત કદી કોઈએ સ્ત્રીને ક્યારેય શીખવી જ નથી. હસબન્ડ અપ્રૂવ કરે કે તું સારી લાગે છે તો એ રૂપાળી, પ્રેમી એમ કે યુ આજે સરસ લાગે છે તો આજે એ સારી લાગે છે, એનું એને સુખ છે. એણે અરીસો જોયો જ નથી. ઘરેથી નીકળતા પહેલાં એણે 3 વાર ચેક કર્યું આમ ફાઇનલી, ત્યારે એને કંઈક તો ખબર પડી ને. પણ એના ઉપર એનું અવલંબન નથી, એનું અવલંબન બીજા માણસના સર્ટિફિકેટ પર છે. અને આ સર્ટિફિકેટનું અપ્રુવલ એને સાવ બાળપણથી શીખવવામાં આવે છે. સાવ નાની છે ત્યારથી સરખી બેસ. કોઈ દીકરાને એવું નથી કહેતું કે સરખો બેસ. દીકરીને બહુ જ, હા, મર્યાદા બહુ બ્યુટિફુલ વસ્તુ છે. હું દરેક પબ્લિક ફંક્શનમાં સાડી પહેરું છું, અને એટલા માટે નથી પહેરતી કે મારે કોઈ પબ્લિક ઇમેજ બનાવવી છે, મને ગમે છે. મર્યાદા જેટલી બ્યુટિફુલ કોઈ વસ્તુ જ નથી. પણ એ મર્યાદા જાતે નક્કી કરવામાં આવી હોય તો એને મર્યાદા કહેવાય, અને બીજા નક્કી કરે તો એને શરત કહેવાય. હું નક્કી કરીશ કે મારા ખભે કોણ હાથ મૂકશે, હું નક્કી કરીશ કે મારે કોની સાથે કેટલી દોસ્તી કરવી, મને સમજ છે, મને સમજ આપો. આપણે બધા જ આપણી દીકરીઓને અને હવે પછીની મમ્મીઓએ તો બહુ જ શીખવું પડશે કે એને સમજ આપો નક્કી કરવાની, એને બદલે નક્કી ના કરો. કારણ કે આખી જિંદગી તમે તો નક્કી કરી શકવાના જ નથી. એને બદલે એને સારા ખોટાની સમજ આપો, જે મને મારા પપ્પાએ મારી માએ આપી છે.
મને ઘણા લોકો પૂછે છે કે તમે આ જે કંઈ વાત કરો છો એ તમારા હસબન્ડ સાંભળે છે, તમે જે કંઈ લખો છો એ વાંચે છે. અને મને મારે બહુ ગર્વ સાથે કહેવું જોઈએ કે મારી આસપાસની દુનિયા ભલે ધીરે ધીરે પણ મારી સાથે કલ્ટિવેટ થઈ છે. મારા વડ સાસુ અને મારા સાસુ વચ્ચેના સંબંધો, હું જ્યારે શરૂઆતમાં પરણી ત્યારે મને એમ લાગતું હતું કે આમાં કેવી રીતે જીવાય. લગ્નના 40 વર્ષે પણ મમ્મીને મારા વડ સાસુ કે એમ કરવાનું, પણ એની બહાર નીકળીને મારા મધર ઇન લોએ બહુ જ જુદી જિંદગી જીવ્યા. એમણે કોઈ દિવસ મને રોકી નથી કશું જ કરતી. મને એનું મુખ્ય કારણ એ છે કે એમને ફ્રીડમનું મૂલ્ય સમજાય છે જે એમને નથી મળ્યું. આપણે બધા શું કરીએ છીએ કે આપણને ફ્રીડમ નથી મળ્યું માટે બીજાને પણ ન મળવું જોઈએ. મોટા ભાગની સ્ત્રીઓ, કેટલી ઓનેસ્ટલી મને કહો તમે કેટલા લોકો ટેલિવિઝન સિરિયલ જુએ છો? બધા જ ઘરોમાં બધા જ જુએ છે 8 થી 11, હે ને? 8 થી 11 દરમિયાન એક સોપ મને એવી બતાવો કે જે બીજાથી જુદી છે. એક સોપ અલગ છે કે ભાઈ આમાં આવું આવું નથી આવતું, આની વાર્તા જ જુદી છે. એકે એક સોપની વાર્તા સેમ જ છે. નેગેટિવિટીની કથાઓ છે આ બધી જ. અને આ નેગેટિવિટી બહુ જ ધીરે 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 તમારા ઘરમાં દાખલ થાય છે. તમને સમજ પણ નથી પડતી કે શું થઈ રહ્યું છે. તમે જુદું વિચારતા થઈ જાઓ છો, તમને શંકા પડતી થઈ જાય છે. તમને એવું વિચાર આવે છે કે આ માણસ મારી સાથે સારી રીતે કેમ વર્તે છે, એના મનમાં કંઈ હશે. મારે એક બહુ સરસ દાખલો આપવો છે મર્યાદાનો, અને તમારા જ શહેરની એક અદ્ભુત વ્યક્તિનો આ દાખલો છે. હું અને આનંદીબેન ઇંગ્લેન્ડમાં જોડે હતા અને એક ડિનરમાં અમે સાથે હતા. એ જ વખતે રાજસિંહ ડુંગરપુર ગુજરી ગયા અને સમાચાર આવ્યા કે રાજસિંહ ડુંગરપુર ગુજરી ગયા છે. એટલે બે ભાઈઓ ઊભા હતા, એમણે અંદર અંદર જોક મારી કે આજે લતા મંગેશકરને ઘરે અંધારું હશે. ત્યાં ઉભેલી ત્રણ સ્ત્રીઓ હસી અને આનંદીબેને આમ કરીને જોયું, ફક્ત જોયું એમની સામે, અને લાફ્ટર સંકે લઈ ગયું. અને મને એવું સમજાયું કે બીજાની વાત પર હસવું એ કોઈક દિવસ તમારી વાત પર પણ હસવું લાવી શકે. વેન યુ લાફ અબાઉટ અધર્સ, વેન યુ ગોસિપ અબાઉટ અધર્સ, આઈ એમ શ્યોર એક દિવસ એવો આવે છે કે એ ગોસિપનો તમે પણ ભાગ બનો છો. જે તમારી સાથે વાત કરે છે એ એક દિવસ તમારા વિશે પણ વાત કરશે. અને એ દિવસે હું એમને એ દિવસથી ઘણા અંશે આઈડિયલ માનું છું પબ્લિક બિહેવિયરમાં. મેં કોઈ દિવસ એમને ખોટા જોક પર હસતા નથી જોયા. આ એમનું ગામ છે એટલે નથી કહેતી, પણ આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ મને એ દિવસે લાગી કે એક સ્ત્રીએ કયા જોક પર હસવું ને એ પણ એણે નક્કી કરવું પડે છે. એ આપણો સમાજ છે. એને કયા જોક પર લાફ્ટર આપવું ને કયા જોક પર ન આપવું, અને આના પછી જો એ પોતાનું વ્યક્તિત્વ જાળવીને પોતાની રીતે કશું કરે તો એને એવું પૂછવામાં આવે છે કે તમે તમારા હસબન્ડની સાથે નથી રહેતા, શું કામ ન રહે? આ બધી જ વાત હું એટલા માટે કહી રહી છું કે જ્યારે પણ આપણે એકબીજાને ગમતા રહેવાની વાત કરીએ છીએ ત્યારે એકબીજાને સરેન્ડર થવાની વાત આવે છે, એકબીજાને સ્પેસ આપવાની વાત નથી આવતી. મેં એક લેખ લખેલો કે આઈ લવ યુ માટે હું કહું છું એમ કરો. તમે કોઈને ચાહો છો માટે અથવા કોઈ તમને ચાહે છે માટે એની ફ્રેમમાં ફિટ થઈ જવું જરૂરી નથી. એ તો શરતી પ્રેમ થઈ ગયો. તમે આટલું આટલું તમારામાં છે માટે હું તમને ત્યાં સુધી પ્રેમ કરીશ. તમે જો આની બહાર નીકળ્યા કે તમે આના સિવાયનું કંઈ કર્યું, કે તમે આ સિવાય મેં તમને કહ્યું એ સિવાયનું તમે કંઈ કર્યું, તો પછી શરતો લાગુ, ફૂદડી નીચે, કન્ડિશન સપ્લાય. બહુ રસપ્રદ વાત છે આ સંબંધોની. શાંતિથી વિચારજો તો કદાચ તમને સમજાશે કે મારી વાત બહુ સાચી છે. આપણા બધાનો પ્રેમ કન્ડિશનલ પ્રેમ છે. આપણે બધા જ માણસની સાથે એટલા માટે સંબંધ રાખીએ છીએ કે એમાંથી શું મળશે. એ પ્રેમ છે, વખાણ છે, સલામતી છે, સ્નેહ છે, સેક્સ છે, ઘણું બધું છે. બાસ્કેટ મોટી છે, પણ એ બાસ્કેટમાંથી આપણે શું ચૂઝ એન્ડ પિક કરવું છે એની ઉપર આપણા સંબંધનો આધાર છે. અને જે મિનિટે એ આધારિત સંબંધ
માં કંઈ પણ આડું અવળું થાય છે એ મિનિટે આપણને સંબંધ ખપતો નથી, પછી આપણને માણસ ગમતો નથી, એની સાથે આપણને ફાવતું નથી, આપણે એને વિશે ફરિયાદો છે. આ પતિ પત્ની માત્રના સંબંધની વાત નથી, આ સંતાન સાથેના સંબંધની વાત પણ છે. આપણે બધા જ આપણા છોકરાઓને એવું કહીએ છીએ, ટીનેજ ખાસ કરીને, હું કહું એમ કર, કેમ? કારણ કે તને મારા જેટલી સમજ નથી પડતી, મેં તારાથી વધારે દુનિયા જોઈ છે, મને વધારે આવડે છે. પછી જ્યારે આપણે કોઈ ગેજેટ ઓપરેટ કરવું હોય ત્યારે આપણે એને બોલાવવા પડે કે જરા બતાવ આ કેવી રીતે કરવાનો, મોબાઈલ કમ્પ્યુટર, ત્યારે એને ખબર છે કે એને આપણાથી વધારે સમજ પડે છે. તો બેમાંથી કયો સિગ્નલ એને લેવાનો, એ આપણાથી હોશિયાર છે એ, કે આપણે એનાથી મોટા છીએ તે? મોટા ભાગના મમ્મી પપ્પા સમય સમયાંતરે ફ્રેન્ડ થઈ જાય, શું છે, ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ છે કોઈ, પછી અચાનક એક દિવસ એમની આંખ ઉઘડે એટલે આવા કપડાં પહેરીને બહાર નથી જવાનું, એટલે પહેલો સવાલ પૂછે કેમ. આ બધા જ ઘરોમાં થાય છે યુનેનિમસલી, આમાંથી એક પણ જણ એમ કે મારા ઘરમાં નથી થતું, કેમ હું કહું છું એટલે, એ કારણ તો એને ચાલતું જ નથી. આ લોજિકનું બાળક છે, આખી પેઢી જ લોજિકની છે. તમે જ્યાં સુધી એને સાચું કારણ નથી આપતા ત્યાં સુધી એને ગળે તમારી વાત ઉતરવાની નથી, અને જો ઉતરવાની નથી તો એ ટાઈમ બીઈંગ કદાચ ચર્ચા ટાળવા, એને પાર્ટીમાં જવાનું મોડું થાય છે માટે, અથવા બીજા કોઈ પણ કારણસર તમારી વાત માની લે છે. પણ એમ નહીં માનતા કે એ વખતે એ ઓબિડિયન્ટ બાળક છે, એ વખતે એ સમજાવટથી તમને સમજાવે છે કે અત્યારે મને જવા દે, આપણે પછી વાત કરશું. ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈ પણ સંબંધમાં બેસિક સ્પેસ, બેસિક લોજિક જોઈએ છે, એ પતિ પત્નીનો હોય, મા દીકરાનો હોય, બાપ દીકરીનો હોય. અને હું આ વાત એટલા માટે બહુ દ્રઢતાથી કહી શકું છું કારણ કે હું 17 વર્ષ પૂરા કરીને 18 વર્ષની થઈ ત્યારે મારા પપ્પાએ પહેલી વાર ઘરમાં હી બ્રોટ ડ્રિંક્સ, હાર્ડ ડ્રિંક, અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેડ માય ડ્રિંક વિથ માય ફાધર એન્ડ હી સેડ અ વન્ડરફુલ થિંગ કે દૂધ પૌષ્ટિક પીણું છે બેટા, પણ ઘડો ભરીને પીઓ તો એમાં પણ ઝાડા થઈ જાય. મર્યાદા બહુ અગત્યની છે, અને મર્યાદા કોણ નક્કી કરે? આપણે જાતે. કારણ કે આપણે નક્કી કરેલી હશે તો આપણે મર્યાદા ક્યારેય નહીં ઓળંગીએ. જો લક્ષ્મણ લીટી દોરશે તો સીતા જરૂર બહાર નીકળશે. આ લીટી એણે સીતા પાસે દોરાવવાની હતી કે તમે નક્કી કરો કે તમે ક્યાં સુધી અંદર રહેશો. જો આટલું થઈ શક્યું હોત તો એણે ક્યારેય લીટીની બહાર પગ ના મૂક્યો હોત. પણ એમણે તો પોતે લીટી દોરીને કહ્યું કે આની બહાર નહીં નીકળતા. દરેકની મર્યાદા અલગ છે, દરેકની કેપેસિટી અલગ છે, દરેકની વિચારવાની વૃત્તિ અલગ છે, દરેક માણસની જેવી ફિંગરપ્રિન્ટ્સ અલગ છે એવું એનું મન અલગ છે. કારણ કે માણસનું મન એટલે શું? એનો ઉછેર પ્લસ એના અનુભવ પ્લસ એના અનુભવમાંથી એણે શું શોધી કાઢ્યું તે. બે લોકોનો હાર્ટબ્રેક થયો, બે લોકોનો સંબંધ તૂટ્યો, એકે નક્કી કર્યું કે હવે જિંદગી ભર છોકરીની સામે નહીં જોઉં, અને બીજાએ નક્કી કર્યું કે ના, હું એક ચાન્સ આપીશ લાઈફને. આ બંને અલગ છે, પરિસ્થિતિ એક જ છે બંનેની સામે. તમે એક માણસ કેવી રીતે જજ કરે? બધાને જેનરિક એક જ ફૂટપટ્ટીથી આપણે જ્યારે માણસને માપવા નીકળીએ છીએ ત્યારે કેટલી મોટી ભૂલ કરીએ છીએ આપણે, કારણ કે દરેકનો માપદંડ અલગ છે. ઈશ્વરે આટલા કરોડો માણસોનું સર્જન કર્યું છે, ભાગ્યે જ કોઈ બે ચહેરા તમને એકદમ સરખા જોવા મળે છે, ભાગ્યે જ કોઈ બે જણાની ફિંગરપ્રિન્ટ સરખી છે. ધેટ ઇટ સેલ્ફ મીન્સ છે જ નહીં, હજી સુધી તો નથી મળી પણ ફોરેન્સિક સાયન્સ કહે છે કે મળશે હવે. ધેટ મીન્સ કે માણસનું મન અલગ છે, અને દરેક માણસનું મન અલગ છે તો દરેક માટે એક નિયમ કેવી રીતે કામમાં લાગે? બધી મમ્મી એવું કહે કે અંધારું થાય એટલે ઘરમાં આવી જવાનું દીકરીને, અને પછી એ જ મમ્મી એવું કહે કે તારે જવું હોય તો જા થોડી વાર, પપ્પાને નહીં કહેતી. દેટ ઇટ સેલ્ફ મીન્સ કે દીકરીને એવું સમજાય છે કે આનાથી હાયર એક ઓથોરિટી છે, એ હાયર ઓથોરિટીની જો પરમિશન મળે
તો આ કામ થઈ શકે છે. એટલે માણસને આવડી જાય છે કે સીધા ચીફ મિનિસ્ટર પાસે જવાનું, નાના નાના માણસો પાસે નહીં જવાનું. બાળક રડે એટલે માં મોટેથી બૂમ પાડે, ચૂપ ચૂપ રહે એકદમ. એટલે એને એવું સમજાય કે જે મોટેથી બોલે એનો પાવર. માં ના પાડે કે ટીવી નહીં જોવાનું, બેટા જમતા જમતા ટીવી નહીં. પછી ઘરમાં મહેમાન આવ્યા હોય, માની બહેનપણી આવી હોય, ત્યારે એ જ માં એવું કે જા ટીવી જો. અને આમાંથી કંઈ પણ ખોટું હોય તો મને કહો. આપણે બધા જ આપણા સંતાનોને બે સિગ્નલ આપીને મોટા કરીએ છીએ, અને આ બે સિગ્નલમાંથી એને ખબર નથી કે સાચો સિગ્નલ ક્યારે લેવાનો ને કયો લેવાનો. સિમિલર સિચ્યુએશન ઇઝ ઇન રિલેશનશિપ્સ. ગોવા જાય તો પતિ કહે કે શોર્ટ્સ પહેરને, સારી લાગે છે. અને અહીંયા એણે જરાક ટૂંકું કંઈ પહેર્યું હોય, આ પહેરીને બહાર ગઈ હતી એટલે કયું સારું લાગે છે, ક્યારે પહેરવાનું, કોણ નક્કી કરે. આ તમામ સવાલો દરેક માણસ માટે અગત્યના છે. અને આ તમામ સવાલોની વચ્ચે એક જ વાત અગત્યની છે કે એક કોમન નિયમ રિલેશનશિપનો હોવો જોઈએ, એ છે સ્પેસ. માણસ જાતે નક્કી કરે એની મર્યાદા. એને સમજ આપો કે મને નથી ગમતું, અથવા આ સારું નથી લાગતું, અથવા આ ગામ નાનું છે, અહીંયા આવી પરિસ્થિતિ છે. યુ ડિસાઈડ. અને આઈ એમ શ્યોર કે યુ ડિસાઈડ જેટલો મોટો આદેશ આ જગતમાં બીજો કોઈ નથી. તમે જે સેકન્ડે માણસને ગાડી ચલાવવા બેસાડો છો ને, એ સેકન્ડે સૌથી જવાબદાર થઈ જાય છે. એને ખબર છે કે એણે જાતે ડ્રાઈવ કરવાનું છે, એને ખબર છે કે એણે તમને યોગ્ય રીતે સાચવીને લઈ જવાના છે. પણ આપણે તો ગાડી પણ ચલાવવી છે, નિયમો પણ બનાવવા છે. હસે છે સાહેબ. જમવાનું મળશે દર્શક ભાઈ, તમે ટેન્શન નહીં લેતા. અગત્યની વાત એ છે કે કોઈ પણ રિલેશનશિપમાં સ્પેસ કેવી રીતે આપી શકાય. આ તો મેં સવાલો કહ્યા, હવે એના સોલ્યુશન શું. મને ઘણા લોકો એવું કહે છે કે તમે બધું સળગાવીને જતા રહો છો, પછી કંઈ કહેતા નથી. એકચ્યુઅલી સોલ્યુશન એ છે કે માણસમાં વિશ્વાસ કરો. એ કોઈ પણ હોય, તમારું સંતાન હોય તો પણ એનામાં ભરોસો કરો, પત્ની હોય તો પણ ભરોસો કરો, પતિ હોય તો પણ વિશ્વાસ રાખો.